मैत्रेय उवाच इति दत्तं पवित्रज्ञं वज्ररुद्रावमर्षितं कीर्तमाने ऋषिकेशे सन्निन्ने यज्ञभावने भगवान् श्रीनवादेन सर्वात्मा सर्वभागभुः दर्शं वभाषाभाष्य क्रियमाणैवानः श्रीभगवानुवाच ब्रह्मा च सर्वस्य कारणं परम् आत्मेश्वरोपद्रष्टा स्वयं दृग्विशेषणः आत्ममायां समाविश्य सोऽहं गुणमयीं द्विज सृजन् दर्शन् भरन् विश्वं तद्वे संज्ञां योजताम् तस्मिन् ब्रह्मण देवने परमात्मने ब्रह्मरुद्रौ च भूतानि वेदेनाज्ञोऽनुपश्यति यथा पुमानस्वाम्येषु दिव्यपाण्यादिषु पतित पारभ्य बुद्धिम् कुरुते एवम् भूयेषु मत्परः त्रयाणामेकभावानाम् यो न पश्यति वैदिका सर्वभूतात्मनाम् ब्रह्मन् सशान्तिमनि गच्छति मैत्रेय उवाच एवं भगवतादिशप्रजापतिपतिर्हरिम् अचित्वास्मेन देवानुभयो यजत रुद्रम् तस्येन भागेन उपादावः समानितः कर्मणो तपसानेन सोमपानितरानपि उदरस्य समर्पितम् ततः तस्माप्यनुपादेन स्वेनैवावात्तराजसे कर्म एव मतिम् तत्रापि वङ्गयोः एवम् पाक्षाय निमित्ता सति पूर्वकले परम् जग्मेन क्षेत्रेणायामिति शुश्रुः तमेव दैवम् भूय आरुक्तैवतिमम् विवा अनन्यभावै प्रगतिम् शक्तिम् सुप्तैव पूरुषम् एतत् भगवतः शम्भो सर्वदक्षाद्वरतुमः श्रुतम् भागवता शिष्यादुत्तमान्ये बृहस्पतेः इदम् पवित्रम् परमीश्वते स्थितम् यशस्यमायुष्यमगौपमर्षणम् यो नित्यतापरणयोर्विक्रये પરમ પુરુષાર્થ ની પ્રાપ્તિ ના સાધન સ્વરૂપ આ માનવ દેહ ને પ્રાપ્ત કરીને પણ જીવ આપને માયાથી મોહિત થઈને એમાં હું અને મારા પણ અભિમાન કરી લે છે. પછી દુર્ગોજી પોતાના આજીઓથી તિરસ્કૃત થવાથી અસત કિશોરી લાલસા કરતો રહે છે. આજીઓ તિરસ્કાર કરે છે તો પણ
અસત વિષયો નિરાશા કરતો રહે છે. જો આપણા પ્રથમ વૃત્તિવત કરે તો એ એના અંતઃકરણ મોક્ષ તરફના ત્યાગી દેશે. બ્રાહ્મણો કહે છે, ભગવાન આપ યજ્ઞ છો, આપ કવિ છો, આપ અગ્નિ છો, સ્વયં આપ મંત્ર છો, આપ નવિદા કુશાળ યજ્ઞ પાત્ર છો, તથા આપ જ સર્વ સ્વરૂપથી યજમાન અને ધર્મપત્ની દેવતા અગ્નિહત્વ સરદાર સ્વગર સ્વરૂપ અને પશુ છો, કે વેદમૂર્તિ યજ્ઞ અને એના સંકલ્પ અને આપ જ છો. પૂર્વકાળમાં આપો છો, અતિશા વરાહરૂપ ધારણ કરીને ભ્રષ્ટાચારમાં ડૂબેલી પૃથ્વીને નિરાશીશ પોતાની દાદો પર ઉઠાવીને એવી રીતે કાઢી કાઢ્યા હતા જેવી રીતે કોઈ ગજરા આવશે કમલ ઇન્દ્રિયને ઉઠાવી લાવે. તે સમયે આપ ધીરે ધીરે રચના કરી રહ્યા હતા અને યોગીગણો આપના એ અલૌકિક પુરુષાર્થને જોઈને આપની પૂર્તિ કરી રહ્યા હતા. એ યજ્ઞેશ્વર જ્યારે લોકો આપના નામનું કીર્તન કરે છે ત્યારે યજ્ઞના બધા વિધ્વ નષ્ટ થઈ જાય છે. જ્યારે આ પ્રકારની બધા લોકો યજ્ઞ રક્ષક ભગવાન શ્રી ઋષિકેશને ધમકી દેવા લાગ્યા ત્યારે પરમચંદ્ર દક્ષિણ પુત્ર પાર્ષદ વીરપત્રે ધ્વંસ કરી યજ્ઞ ફરી આરંભ કરી નાખ્યો. સર્વાંગ કલ્યાણ શ્રી હરિ આમ તો બધાના ભાગોના ભોગતા છે, તથાપી એક પણ પુરોટા શ્લોક પોતાના ભાગથી વધુ પ્રસન્ન થઈને એમણે રક્ષને સંબોધન કરીને કહ્યું. શ્રી ભગવાને કહ્યું, જગતના પરમ કારણ હું જ બ્રહ્મા અને મહાદેવ છું, હું સર્વનો આત્મા ઈશ્વરને લક્ષી છું, તથા સ્વયં પ્રકાશ અને ઉપાધિ શૂન્ય છું. વિપ્રવર પોતાની નિર્ણય પિતા માયાનો સ્વીકાર કરીને હું જ જગતની રચના કરવાની પ્રમાણ કરતો રહું છું અને મેં જ આ કર્મનો અનુરૂપ બ્રહ્મ વિષ્ણુ શંકર આ નામ ધારણ કર્યા છે. આવો જીવેન્દ્ર પુરુષ તો પરમ બ્રહ્મ સ્વરૂપ હું છું. એનો અજ્ઞાની પુરુષ બ્રહ્મ રુદ્ર અને અન્ય સમસ્ત જીવોને વિભિન્ન રૂપે જુએ છે. જે પ્રકારે મનુષ્ય પોતાના માથું હાથ વગેરે અંગોમાં અનારથી ભિન્ન છે એ વૃત્તિ ક્યારે કરતા નથી, એ પ્રકારે મારા ભક્તો પ્રાણી માત્રમાં મારા વિભિન્નનું દર્શન કરતા નથી. એ બ્રહ્મજ્ઞ અમે બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર ત્રણે સ્વરૂપ તમે એક જ છીએ અને અમે જ સંપૂર્ણ જીવ રૂપ છીએ. આથી જે અમારા કંઈ પણ જોઈ નથી જોતો એ શાંતિ પ્રાપ્ત કરે છે. શ્રી વૈદ્ય છે ભગવાને આ પ્રકારે આજ્ઞા આપી ત્યારે પ્રજાપતિઓના નાયક ગમશે એમના સિદ્ધિઓ પ્રાપ્ત હતી દક્ષ પ્રજાપતિએ તમારી બધા ઘણા બુદ્ધિરાહી આશીર્વાદ આપીને બધા દેવતાઓ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. વિદુરજી સાંભળ્યું છે કે દક્ષ સુતા સતીજીએ આ પ્રકારે પોતાના પૂર્વ શરીરનો ત્યાગ કર્યો અને પછી હિમાલયની પત્ની મૈનાના ગર્ભથી જન્મ લીધો. જે પ્રકારે હૃદયકાળમાં લીન થઈ શક્તિ સૃષ્ટિના આરંભમાં કરી ઈશ્વરો આશ્રય લે છે, એ પ્રકારે અનન્ય પરાયણા શ્રી અંબિકાજીએ એ જન્મમાં પણ પોતાના એકમાત્ર આશ્રય અને પ્રિયતમ ભગવાન શંકરનું સ્મરણ કર્યું. વિદુરજી દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરનારા ભગવાન શિવના ચરિત્ર મેં બૃહસ્પતિના શિષ્ય પરમ ભાગવત ઉદ્ધવજીના મુખે સાંભળ્યું હતું. તે પુરંદરનું શ્રી મહાદેવજીના પાવન ચરિત્ર યશ અને આયુષ્યને વધારનારું તથા પાપ મંત્રને નષ્ટ કરનારું છે. જે પુરુષ ભક્તિ ભાવતેનો નિત્ય પ્રતિષ્ઠાવાની કીર્તન કરે છે એ પોતાના પાપના ટકરાઓનો નાશ કરી દે છે. Thank you.
Satsang with Mooji.